હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચન કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું તુરિયાનું કાઠિયાવાડી સ્ટાઇલ શાક એને ઘીસોડા પણ કહે છે અને તુરિયા પણ કહે છે તો આજે આપણે એનું ટેસ્ટી એવું શાક બનાવીશું વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાસ કરીને બાજરાના રોટલા સાથે પણ એટલું જ ટેસ્ટી લાગે છે અને રોટલી સાથે પણ એટલું જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો એક કઢાઈની અંદર આપણે એક ચમચા જેટલું તેલ લેશું તો મેં અહીંયા એક ચમચા જેટલું તેલ લીધું છે અને તેલને ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું ઉમેરીશું તો અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ મેં અહીંયા રાઈ ઉમેરી દીધી છે રાઈ ઉમેર્યા પછી અહીંયા જીરું ઉમેરી દઈશું બંને વસ્તુને સારી રીતે તેલમાં પકાવવા દેવાનું છે હવે આપણે અહીંયા લસણ ઉમેરી દેસુ લસણથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે લસણ ને બ્રાઉન રંગ થાય ત્યાં સુધી રહેવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો લસણનો કલર ચેન્જ થઈ ગયો છે તો કિસોડાને મેં આ રીતે કટ કરી લીધા હતા તો હવે આપણે એને ઉમેરી દઈશું અને સાથે થોડી હિંગ ઉમેરીશું અને એક ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું હિંગ અને હળદર ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી દેસું કિસોડા એટલે કે તુરિયાને તેલમાં જ સારી રીતે પકાવવાના છે અહીંયા આપણે પહેલાં તેલમાં સારી રીતે પકાવી લઈશું તો અહીંયા મિક્સ કરી લીધું છે હવે આપણે એને થોડીવાર તેલમાં પકાવીશું એટલે અધકચરા જેવા પાકી જાય પછી આપણે ટમેટું ઉમેરીશું તો અહીંયા તમે જોઈ શકો છો ઘીસોડા અહીંયા કચરા જેવા પાકી ગયા છે તો હવે આ સમય ઉપર એક મીડિયમ સાઇઝનું ટમેટો આ રીતે કટ કરી લીધું છે એને ઉમેરી દીધું છે ઉપરથી આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એટલે ટમેટા જલ્દીથી ગળી જશે અને ઘીસોડા પણ સારી રીતે સાથે તેલમાં પાકી જશે તો હવે આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી લેશું અને બંને વસ્તુને તેલમાં સારી રીતે પકાવીશું તો તમે અહીંયા ઢાંકીને પણ પકાવી શકો છો એનાથી થોડું જલ્દી પાકી જશે અને આ રીતે ખુલ્લામાં પણ પકાવી શકો છો પણ હું આ જ રીતે બંનેને સારી રીતે તેલમાં જ પકાવી લઈશ જ્યાં સુધી પાકે છે ત્યાં સુધી એનો મસાલો તૈયાર કરી લઈએ તો મેં અહીંયા એક ચમચી જેટલી લસણવાળી ચટણી લીધી છે અહીંયા તમે જોઈ શકો છો લસણવાળી ચટણી ઉમેર્યા પછી હવે આપણે એક ચમચી જેટલું ધાણાજીરો પાવડર ઉમેરીશું એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અહીંયા થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું આટલી વસ્તુ ઉમેર્યા પછી પાણી ઉમેરી અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું તમે કઈ રીતે બનાવો છો નીચે કમેન્ટ કરી અને મારી સાથે જરૂરથી શેર કરજો અને જો તમે આ રીતે ના બનાવતા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીંયા તમે જોઈ શકો છો કિસોળા પણ તેલમાં સારી રીતે પાકી ગયા છે અને ટમેટા પણ સારી રીતે પાકી ગયા છે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરી છે એને આ સમય ઉપર ઉમેરી દઈશું એનાથી ખૂબ જ સરસ ટેસ્ટી શાક લાગે છે અને એનો સ્વાદ પણ ખૂબ જ વધી જાય છે મસાલો આ રીતે ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું એટલે જે મસાલો છે તેલમાં સારી રીતે મિક્સ થઈ જશે મસાલાને મિક્સ કરી લીધા પછી આપણે એમાં ગ્રેવી માટે એટલે કે રસા માટે પાણી ઉમેરી દઈશું તમારે જેટલું રસાવાળું શાક ખાવું હોય એ મુજબ પાણીને ઓછું વધતું કરી શકો છો તો અહીંયા આપણે જરૂરિયાત મુજબ પાણી ઉમેરી દઈશું પાણી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું અને એકાદ મિનિટ જેવું ઉકાળીશું એટલે ગ્રેવી સરસ ઘટ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો મિક્સ કરી લીધા પછી આપણે એકાદ મિનિટ જેવું શાકને ઉકાળી લઈશું તો અહીંયા ખૂબ જ ટેસ્ટી એવું શાક ખૂબ જ આસાનીથી બનીને તૈયાર થઈ જશે અને ગાર્નિશિંગ માટે આપણે કોથમરી ઉમેરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો શાક સરસ રીતે ઉકળી ગયું છે ગ્રેવી પણ ખૂબ જ સરસ ઘટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી અને સર્વ કરી લઈશું ખૂબ જ ટેસ્ટી એવું તુરિયાનું શાક અહીંયા રસાવાળું બનીને તૈયાર થઈ ગયું છે તો ખૂબ જ આસાનીથી તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ઓછી વસ્તુ એ તો કેવી લાગી મારી આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરજો જેનાથી તમને ટાઈમસર વિડીયોની નોટિફિકેશન મળી રહે તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો જેનાથી મને મોટિવેશન મળે છે અને આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે આ રીતે ના બનાવતા હોય અને ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય